નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિની મંદિર તાલાલા યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાઓ, ડિગ્રી શું છે એની માહિતી લીધી હતી. વિશેષણ અને ક્રિયા વિશેષણ વિશે વ્યાખ્યાઓ જોઈ હતી, એના ઉદાહરણો જોયા હતા. અને પહેલી ડિગ્રી છે જે પોઝિટિવ ડિગ્રી. જેનું નામ છે સમાનતા દર્શક કક્ષા. આ પોઝિટિવ ડિગ્રી છે એ આપણે શીખાતા. એનો પહેલો ભાગ એકની એક સાથે તુલના. વાત કરી હતી એના ગુજરાતી અર્થ વિશેની, નિશાનીઓ વિશેની, તમામ વાતો કરી હતી. છેલ્લે ઉદાહરણો જોયા હતા, હોમવર્ક પણ આપ્યું હતું. આશા રાખું છું હોમવર્ક તમે કર્યું હશે. બરાબર, આજેનો પાર્ટ ટુ. પાર્ટ ટુ એટલે કે ભાગ બીજો. કઈ રીતે આવશે એની અંદર? પાર્ટ ટુમાં શું છે? તો કે એકની બીજા દરેક સાથે અથવા અન્ય સાથે તુલના. એકની બીજા દરેક સાથે તુલના, અન્ય સાથે તુલના. તો દરેકમાં શું છે? આ દરેક શબ્દ છે ને, ખાસ સમજો, દરેકમાં બધા આવી જાય પણ એક વચન. દરેક વિદ્યાર્થીએ હોમવર્ક બતાવવું પડશે, એમાં બધાએ બતાવવાની વાત નથી, દરેક વિદ્યાર્થીએ બતાવવું પડશે. એટલે કે એક એક વિદ્યાર્થીએ બતાવવું પડશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો એકની બીજા દરેક સાથે તુલના છે. દરેક છે આ એક વચન દર્શાવે છે. તો પાર્ટ ટુ છે એ પણ દર્શાવે છે એક વચન જ. બરાબર, એની નિશાની જોઈએ આપણે. તો નો અધર પ્લસ એક વચનનો કર્તા. નો અધરથી વાક્યની શરૂઆત થશે. વાક્યની શરૂઆત નો અધરથી થશે. અને નો અધરથી થાય એટલે વાક્ય નકાર હોય. તો નકાર હોવાથી સો વિશેષણ અને એઝ આવશે. નકાર હોવાથી શું આવશે? સો વિશેષણ અને પછી એજ આવશે. નો અધર થયો. ગુજરાતી અર્થ એનો જોઈએ. અન્ય કોઈ અથવા તો બીજું કોઈ. આપણે વાત કરીએ કે અન્ય કોઈ વિદ્યાર્થી રમેશ જેટલો હોશિયાર નથી, તો અન્ય કોઈ, બીજો કોઈ, ત્યાંથી વાક્યની શરૂઆત થશે. અન્ય કોઈ એટલે નો અધર. નો અધર નકાર છે એટલે સો એજ આવશે. તો વાક્ય રચનાની અંદર પણ આમાં નકારને એક જ વાક્ય રચના લખવાની થશે. નો અધર પ્લસ એક વચનનો કોઈ કરતા પ્લસ ક્રિયાપદ. પણ ક્રિયાપદ પણ શું આવશે? ઇઝ, વોઝ, એક વચનનો આવશે. પ્લસ સો, ત્યારબાદ વિશેષણ, વિશેષણના બદલામાં ક્રિયા વિશેષણ, પ્લસ એજ, પછી બીજો કરતા. નો અધરથી વાક્યની શરૂઆત થશે. નો અધર પછી એક વચનનો કરતા, ક્રિયાપદ, સો, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એજ, અને પછી બીજો કરતા. બીજો કરતા છે પાછળ, કેમ કે બે વચ્ચે તુલના હોય છે, એકની અન્ય કોઈ સાથેની તુલના. બરાબર, તો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પાર્ટ ટુ, એકવચન, એક બીજ, એકની બીજા દરેક સાથે એટલે કે અન્ય સાથે તુલના કરવા માટે પૂછાય છે. એની નિશાની છે નો અધરથી વાક્યની શરૂઆત થાય. નો અધર પછીનો કરતા હંમેશા એકવચન. આ વસ્તુ તમારે ભૂલવાની નથી કે નો અધર પછીનો કરતા છે હંમેશા એકવચનનો લેવાનો છે. વાક્યની શરૂઆત નો અધરથી થશે. નકાર હોવાથી સો એજ આવશે. ગુજરાતી અર્થ એનો અન્ય કોઈ અથવા તો બીજું કોઈ. વાક્ય રચનાની અંદર જોઈએ તો નો અધર પ્લસ એકવચનનો કરતા પછી ક્રિયાપદ. હવે એકવચનનો કરતા છે એટલે ક્રિયાપદ પણ એની સાથે
એક વચનનું જ આવશે સો વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એઝ અને બીજો કરતા. બરાબર, હવે આના ઉદાહરણો જોઈએ આપણે. એક્ઝામ્પલ, બીજી કોઈ નદી નાઇલ જેટલી લાંબી નથી. જોજો વાક્યની શરૂઆત બીજી કોઈ અથવા અન્ય કોઈથી થઈ છે. બીજી કોઈ નદી, અન્ય કોઈ નદી નાઇલ જેટલી લાંબી નથી. તો જોજો એક બાજુ કયો કરતા છે, બીજી કોઈ નદી, બીજી બાજુ નાઇલ. બની ગયા બંને બાજુને સરખામણી કરવા વાળા. જો નદી છે, નદીઓ નથી, એક વચન છે. કઈ બાબતમાં સરખામણી કરવાની છે? લાંબા હોવાની બાબતમાં. તો વિશેષણ છે. તો બંને પેલો કરતા અને બીજો કરતા બે મળી ગયા અને વિશેષણ મળી ગયું આપણને. વાક્યની શરૂઆત નો અધરથી થશે. જોજો વાક્ય રચના, નો અધર પછી નદી એટલે રિવર. હવે એના પ્રમાણે ઇઝ સો લોંગ એઝ નાઇલ. નો ધ રિવર ઇઝ સો લોંગ એઝ નાઇલ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. બીજી કોઈ ભાષા અંગ્રેજી જેટલી ઉપયોગી નથી. બીજી કોઈ અથવા અન્ય કોઈ ભાષા અંગ્રેજી જેટલી ઉપયોગી નથી. બીજી કોઈ જગ્યાએ અન્ય કોઈ લઈએ, ભાઈ સમાન જ છે, અર્થ સમાનાર્થી છે. અન્ય કોઈ ભાષા અંગ્રેજી જેટલી ઉપયોગી નથી. તો એક બાજુ છે અન્ય કોઈ ભાષા, બીજી બાજુ છે અંગ્રેજી. કઈ બાબતમાં સરખામણી છે? ઉપયોગી હોવાની બાબતમાં. મળી ગયા બંને બાજુના કરતા વિશેષણ. તો વાક્યની શરૂઆત કરશું આપણે નો અધરથી. નો અધર ભાષા એટલે લેંગ્વેજ ઇઝ સો યુઝફુલ એઝ ઇંગ્લિશ. નો અધર લેંગ્વેજ ઇઝ સો યુઝફુલ એઝ ઇંગ્લિશ. જોજો, નો અધર પ્લસ પહેલો કરતા એક વચનનો ક્રિયાપદ સો, વિશેષણ એઝ અને બીજો કરતા. સમજાણું તમને બધાને? એના પછીનું એક ઉદાહરણ જોઈએ. હજુ બીજું કોઈ શિખર માઉન્ટ એવરેસ્ટ જેટલું ઊંચું નથી. તો વાક્યની શરૂઆત થશે નો અધરથી. નો અધર શિખર એટલે કે માઉન્ટેન ઇઝ સો. હવે ઊંચું, ઊંચા માટે ઘણા બધા શબ્દ છે, પણ શિખર ઊંચું હોય ને એના માટે હાઈ શબ્દ છે, એચ આઈ જી એચ. સો હાઈ એઝ માઉન્ટ એવરેસ્ટ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સરળ છે ને? હજુ બે ઉદાહરણ જોઈએ. બીજો કોઈ ખંડ એશિયા જેટલો વિશાળ નથી. અન્ય કોઈ ખંડ, બીજો કોઈ ખંડ એશિયા જેટલો વિશાળ નથી. તો બીજો કોઈ એટલે નો અધર ખંડનું થઈ જશે. કોન્ટિનેન્ટ ઇઝ સો લાર્જ એઝ એશિયા. નો અધર કોન્ટિનેન્ટ ઇઝ સો લાર્જ એઝ એશિયા. સાવ સરળ છે બીજો જે પાર્ટ છે. બરાબર, વાક્યની શરૂઆત નો અધરથી થાય, નકાર જ. પણ આમાં નોટ નથી વપરાતું. શા માટે? કે નો અધરના શબ્દની અંદર નકાર અર્થ આવી જાય છે.
એટલે નોટ લગાડતા નથી. બાકી તમને પ્રશ્ન થાય કે સાહેબ સોએઝ છે તો સોએઝ સાથે તો નોટ આવે, વાત તમે સાચા છો, પણ એ ક્યારે? પાર્ટ વનની અંદર. પાર્ટ ટુમાં ઓલરેડી નોધર શરૂઆતમાં આપેલું હોય છે, નોધર શરૂઆતમાં આપેલું હોવાથી નકાર અર્થ ઓલરેડી થઈ જતો હોય છે, બરાબર. આ એનો પાર્ટ ટુ હતો. હવે એના પછી જોઈએ આપણે પાર્ટ થ્રી. પાર્ટ થ્રી. એકની ઘણા બધા સાથે તુલના. પહેલા પાર્ટમાં આપણે એકની એક સાથે તુલના જોઈ હતી, બીજા પાર્ટમાં એકની દરેક સાથે, એકવચન સાથે. આમાં એકની ઘણા બધા સાથે તુલના, પણ એ છે બહુવચન. સમજાય છે? નિશાની વેરી ફ્યુ પ્લસ બહુવચનનો કરતા. વેરી ફ્યુથી વાક્યની શરૂઆત થશે, બહુવચનનો કરતા, બરાબર. ગુજરાતી અર્થ, એનો ગુજરાતી અર્થ થશે બહુ જ ઓછા. વાક્યરચના જોઈએ એની, આમાં માત્ર હકાર વાક્યરચના બનશે. વાક્યની શરૂઆત થશે વેરી ફ્યુથી પ્લસ બહુવચનનો કરતા પ્લસ ક્રિયાપદ. અહીંયા પણ ક્રિયાપદ શું આવશે? વેર અથવા આર, કેમ કે બહુવચનનો જ ક્રિયાપદ આવશે. એઝ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ એઝ બીજો કરતા. વાક્યની શરૂઆત વેરી ફ્યુથી, પાર્ટ ટુમાં નો અધરથી વાક્યની શરૂઆત થતી હતી, આમાં વેરી ફ્યુથી શરૂઆત થશે. ઓલામાં એકવચનનો કરતા આવતો, આમાં બહુવચનનો કરતા આવશે. ઓલામાં એકવચનનું ક્રિયાપદ આવતું તો આમાં બહુવચનનું ક્રિયાપદ આવશે. ઓલામાં સોએઝ આવતું તો આમાં એઝેઝ આવશે. આટલો ફેર છે, બરાબર. ઉદાહરણ જોઈને સમજીએ. બહુ જ ઓછા દેશ ભારત જેટલા આધ્યાત્મિક છે. બહુ જ ઓછા દેશ એ ભારત જેટલા આધ્યાત્મિક છે. તો એક બાજુ બહુ જ ઓછા દેશ, બહુવચન, બીજી બાજુ ભારત એકલો, એકવચન. કઈ બાબતમાં સરખામણી છે? આધ્યાત્મિકતાની બાબતમાં. વાક્યની શરૂઆત થશે વેરી ફ્યુ. દેશ એટલે કન્ટ્રીઝ, કન્ટ્રી થશે એનું બહુવચન. વાયનો આઈ થઈને યસ, વેરી ફ્યુ કન્ટ્રીઝ, કન્ટ્રીઝ છે એટલે આર. એઝ આધ્યાત્મિકનો અર્થ છે સ્પિરિચ્યુઅલ. એઝ ઇન્ડિયા, વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ સ્પિરિચ્યુઅલ એઝ ઇન્ડિયા. બીજું ઉદાહરણ જોઈએ. બોલિવૂડમાં બહુ જ ઓછા અભિનેતાઓ અમિતાભ જેટલા લોકપ્રિય છે. લોકપ્રિય એટલે કે ફેમસ. તો એક બાજુ છે બોલિવૂડના ઘણા બધા અભિનેતાઓ, બોલિવૂડમાં બહુ જ ઓછા અભિનેતાઓ આ બોલિવૂડમાં છે, અન્ય શબ્દ છે. અને બીજી બાજુ છે અમિતાભ. અને કઈ બાબતમાં સરખામણી છે? લોકપ્રિયતાની બાબતમાં. તો વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થશે, વેરી ફ્યુ. અભિનેતા એટલે એક્ટર, એમાં બહુવચન એક્ટર્સ. હવે બોલિવૂડમાં ઇન બોલિવૂડ, આ અન્ય શબ્દ તમે કોઈ પણ કરતાની પાછળ લઈ શકો. પહેલા કરતા આમ એક્ટર્સની પાછળ લ્યો તો પણ ચાલે, છેલ્લો કરતા છે અમિતાભ એની પાછળ લ્યો તો પણ ચાલે. બંને વાક્યો હમણાં લખીને બતાવું છું. વેરી ફ્યુ એક્ટર્સ ઇન બોલિવૂડ આર
एज फेमस एज अमिताभ। હવે એમ થાય કે અન્ય શબ્દને વાક્યની છેલ્લે જવું, કંઈ નવીન નથી। વેરી ફ્યુ એક્ટર્સ આર એઝ ફેમસ એઝ અમિતાભ ઇન બોલીવુડ। સમજણ વિદ્યાર્થી મિત્રો, આ એના પાર્ટ થ્રીના વાક્યો હતા। પાર્ટ વન, પાર્ટ ટુ, પાર્ટ થ્રી એમ ત્રણ ભાગમાં આપણે પોઝિટિવ ડિગ્રી છે એ પૂર્ણ કરેલી છે, બરાબર। હવે પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોવાની છે। એ પહેલાં અત્યારે હું તમને 10 વાક્યો બોર્ડ ઉપર આપીશ, ગુજરાતી કરેલું, એનું તમારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ટુ ઇંગ્લિશ કરવાનું છે, બરાબર। એ હોમવર્કમાં 10 વાક્યો હશે, એક 10 વાક્યો લખી લીધા પછી આપણે આ લેક્ચર પૂરો કરીશું। તો અત્યારે બોર્ડમાં જે 10 વાક્યો આપું છું એ તમારા હોમવર્કમાં લખવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર મેં 10 વાક્યો હોમવર્કમાં આપ્યા છે। વલય મલય જેટલો જ ઊંચો છે, રવિ તેજસ જેટલો હોશિયાર નથી, જામફળ કેરી જેટલું જ મીઠું હોય છે, શ્રીમાન ધનરાજ એટલે કે મિસ્ટર ધનરાજ શ્રીમાન ભગવાનદાસ જેટલા જ પૈસાદાર છે, મારા વાળ તમારા વાળ જેટલા જ રેશમી છે, બહુ જ ઓછા પ્રાણીઓ ચિત્તા જેટલા ચપળ હોય છે, બહુ જ ઓછા નેતાઓ વલ્લભભાઈ પટેલ જેટલા નીડર હતા, અન્ય કોઈ પક્ષી મોર જેટલું સુંદર નથી, માનસી અવની જેટલી જ જાડી છે, બહુ જ ઓછા ખેલાડીઓ સચિન જેટલા લોકપ્રિય છે। આમાં કોઈ સ્પેલિંગ તમને ન આવડે, તમે ડિક્શનરીની મદદ લઈ શકો છો, અથવા તો આના જે વિશેષણ છે ઊંચો છે તો એમાં ટોલ આવશે, વિશેષણ તમને સાઈડમાં લખી દઉં છું। હોશિયાર તો ક્લેવર, મીઠું એટલે કે સ્વીટ, જામફળનો સ્પેલિંગ તમને આવડતો હશે ગ્વાવા, મિસ્ટર ધનરાજ પૈસાદાર એટલે રીચ, મારા વાળ માય હેર રેશમીનું થશે સિલ્કી, બહુ જ ઓછા પ્રાણીઓ ચિત્તા ચિત્તાનું લેપર્ડ ચપળ એટલે એક્ટિવ, બહુ જ ઓછા નેતાઓ નેતાઓ એટલે લીડર્સ, અને નીડર એટલે ફિયરલેસ, અન્ય કોઈ પક્ષી મોર જેટલું સુંદર નથી, સુંદર એટલે કે બ્યુટિફુલ, માનસ્યાઓની જેટલી જાડી છે, જાડી એટલે કે ફેટ, સચિન જેટલા લોકપ્રિય છે, લોકપ્રિય તો ફેમસ, બરાબર। આ આવડતા હશે તમને। આ 10 વાક્યોનું તમારે ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ કરવાનું છે। હવે પછીના લેક્ચરમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી શીખીશું। આજના લેક્ચરમાં આટલું જ। થેન્ક યુ વેરી મચ।